આદરણીય મોદી સાહેબ, પ્રધાનમંત્રી બન્યા પછી પણ આખા દેશમાં સફાઈ માટેની જાગૃતિ લાવવા માટે પોતે પણ હાથમાં ઝાડુ પકડીને નીકળી પડ્યા હતા અને એના કારણે આખા દેશમાં ખૂબ જાગૃતિ આવી હતી. સુરત પણ મોદી સાહેબના શબ્દોમાંથી પ્રેરણા લઈને સતત સફાઈની ઝુંબેશ આદરી હતી. વર્ષો પહેલાં ગંદકીના સામ્રાજ્યને કારણે સુરત જે બદનામ હતું એના બદલે છેલ્લા કેટલાક વર્ષોથી સુરત સ્વચ્છતામાં બીજા નંબરે આવતો હતો. ખૂબ અફસોસ પણ થતો હતો. સુરતના શહેરીજનો, સુરતના કોર્પોરેટર્સીઓ પદાધિકારીઓ, સુરતના અધિકારીઓ, કોર્પોરેશનના અને કર્મચારીઓ અને અન્ય જે સુરત સુરતીઓ એ પણ ખૂબ પ્રયત્ન કરતા હતા, છતાં પણ દર વખતે બીજો નંબર આવતો હતો. આ વખતે પણ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે ગુજરાતમાં સુરતમાં ડાયમંડ બુશના લોકાર્પણ માટે આવવાના હતા એના પહેલાં એમની એક સૂચના હતી કે એક અઠવાડિયું સુરતમાં સફાઈ થવી જોઈએ અને એક માઇક્રો સફાઈની આખી ઝુંબેશ કોર્પોરેશનના પદાધિકારીઓ, કોર્પોરેશનના અધિકારીઓ, કર્મચારીઓ સાથે 100 સુરતના શહેરીજનોએ ગલી ગલીમાં જે ઝુંબેશ આદરી એનું પરિણામ આજે આપણને મળ્યું છે ને આજે પહેલીવાર સુરત સ્વચ્છતામાં પહેલો નંબર પ્રાપ્ત કર્યું છે. એના માટે સુરતના સૌ શહેરીજનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સુરત મહાનગરપાલિકાના પદાધિકારીઓને, મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, માજી મેયર, એમના માજી ચેરમેન, એમના સૌ કોર્પોરેટરો, સૌ કમિશનર અને બીજા અધિકારીઓ અને કર્મચારીઓ કે જે કર્મચારીઓની જહેમતને કારણે આ સફાઈ ઝુંબેશ સફળ થઈ છે, સુરતના શહેરીજનોની મદદ અને એમનામાં આવેલી જાગૃતિને કારણે જે એમણે સપોર્ટ કર્યો છે, આ સપોર્ટને કારણે આજે સુરત આ પહેલા નંબરે આવ્યું છે. આપણા માટે ગર્વની વાત છે, આનંદની વાત છે અને ઐતિહાસિક દિવસ એ આપણા માટે છે. અને ગુજરાતનું આ એકમાત્ર શહેર જે 7 સ્ટાર સાથે પહેલા નંબરે આવ્યું છે, તો આ નંબર જાળવવો, આ સ્વચ્છતા જાળવવી, એના માટે જાગૃત રહેવું અને બાકીના લોકોને પણ જાગૃત કરવા એવી પણ મારી સૌ શ્રુતિજનોને ખૂબ ખૂબ આગ્રહપૂર્વક વિનંતી પણ છે.